અને શિખર પણ એનું ગોલ્ડન છે. 100 વર્ષ પહેલાનું આ જૂનું મંદિર છે અને વણઝારા પોઠોમાં લાવ્યા હતા, જેનું નામ રાખવામાં આવ્યું છે ઋણ મુક્તેશ્વર મહાદેવ. નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ. આજે મિત્રો આપણે આવ્યા છીએ નરોડા ગામમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં. જુઓ, આ જોઈ શકો છો જેને ગોલ્ડન ટેમ્પલ પણ કહેવાય છે. નરોડા ગામના ભક્તો ગોલ્ડન ટેમ્પલ પણ એને કહે છે. આખું 18 સ્તંભ ઉપર આ મંદિર, સુંદર રીતે શિખરબદ્ધ મંદિર, અને શિખર પણ એનું ગોલ્ડન છે એ રીતે આખું, અને 52 ફૂટ ઊંચા આ શિખરબદ્ધ સ્તંભ ઉપર મંદિર ઊભું છે. અને સામે જુઓ, સ્વયં લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન છે. દોસ્તો, આપણે હવે આવી પહોંચ્યા રણછોડજીના મંદિરે, અને આ મંદિર વિશેની વધી માહિતી આપણે, એની પ્રાચીનતા વિશેની, ભગવાનની મૂર્તિ વિશેની આપણે પૂજારી બાપા સાથે સાંભળીએ. આ છે આપણા પૂજારી બાપા. હું 70 વર્ષની સેવા કરું છું. એ પહેલાં મારા બાપુજી કરતા હતા. હવે લગભગ 250 વર્ષ પહેલાંનું આ જૂનું મંદિર છે અને વણઝારા પોઠોમાં લાવ્યા હતા આ મૂર્તિ, અને વણઝારા પાસેથી આ મૂર્તિ લીધેલી છે 250 વર્ષ પહેલાં. અને ત્યાર પછી 1998માં અહીંયા હવેલી ટાઈપ મંદિર હતું, અને હવેલી ટાઈપ મંદિર હતું એમાં પછી આ શિખર મંદિર બંધાયું, મંદિર બનાવ્યું છે. મારું નામ રોહિતભાઈ પંડ્યા. આપ અહીંયા સેવા પૂજા અને કર્મકાંડ, સેવા પૂજા અને કર્મકાંડનું કરું છું. જુઓ દોસ્તો, પૂજારી બાપા અહીંયા વર્ષોથી સેવા કરે છે. રોહિતભાઈ પંડ્યા, તેમના પિતાશ્રી પણ અહીંયા સેવા કરતા હતા. અને આ રણછોડજી અને રણછોડજીનું મંદિર છે. આ જે આપ દર્શન કરી રહ્યા છો તે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે. લક્ષ્મીજી અને નારાયણ સ્વયં અહીંયા સાક્ષાત બિરાજમાન છે, જે નરોડાના રક્ષક દેવ તરીકે પણ કહેવાય છે. આખું આ ગોલ્ડન ટેમ્પલ છે, જોઈ શકો છો આપ. અને ખૂબ સુંદર શણગાર ગોલ્ડન મંદિરમાં ભગવાન ખુદ બેઠા છે, નરોડા ગામની રક્ષા કરે છે. અને પૂજારી બાપા અહીંયા ઘણી સેવા સારી કરે છે. અહીંનું ટ્રસ્ટ પણ બહુ સુંદર વ્યવસ્થિત કાર્ય કરી રહ્યું છે સમાજ સેવાના. અહીંના ઉત્સવો પણ સારા ઉજવે છે. આપણા વર્ષના દરેક જે ઉત્સવો જે થાય એ બધા બહુ સારી રીતે અહીંયા ઉજવવામાં આવે છે. આપ જુઓ, સરસ દર્શન કરી શકો છો. આ છે હનુમાન દાદાની મૂર્તિ અને ગણપતિ દાદા બિરાજમાન છે. અને આપણે મંદિરની અંદરથી ઊભા રહીને બહાર જોઈએ તો જુઓ, આખું આ ગોલ્ડન કલરનું, આખું ગોલ્ડન ટેમ્પલ જ નરોડામાં ગોલ્ડન ટેમ્પલ કહેવાય છે. આ જુઓ, આ ગોલ્ડન ટેમ્પલ કહેવાય છે આખું. બોલો, લક્ષ્મીનારાયણ દેવ કી જય. જુઓ દોસ્તો, અહીંયા રણછોડજીના મંદિરની બાજુમાં આ ભગવાન અહીંયા બિરાજે છે ગોલ્ડન ટેમ્પલમાં. એમની બાજુમાં સ્વયં મહાદેવની પ્રતિષ્ઠા પણ અહીંયા થયેલી છે, અને જેનું નામ રાખવામાં આવ્યું છે ઋણ મુક્તેશ્વર મહાદેવ. રણછોડજી અને ઋણ મુક્તેશ્વર મહાદેવ, જુઓ, ઋણમાંથી મુક્ત કરનાર મહાદેવ અહીંયા સ્વયં બિરાજમાન છે. અને નરોડાના બહેનો, દીકરીઓ, ભાઈઓ, જે કંઈ નાગરિક પરદેશ પણ ગયા છે એ લોકો પણ દરરોજ ઓનલાઈન ઋણ મુક્તેશ્વર મહાદેવ અને રણછોડજી મંદિરના દર્શન કાયમ કરવા પડે છે, કરવાની ઈચ્છા રાખે છે. અને અહીંના પૂજારીજી એ પણ લાભ એમને આપે છે. એટલી લાગણી નરોડાના નાગરિકોની, બાળકોની, બધાની અહીંયા આ મંદિર સાથે, આ મૂર્તિ સાથે જોડાયેલી છે.
અમાસના દિવસે દત્ત બાવનીના સતત 52 પાઠ થાય છે અને ત્યાંનું મંડળ આવે છે. અહીં નરોડાના સભ્યો છે એ આવે છે. તદુપરાંત અમારું શિવશક્તિ મંડળ છે એ અહીંયા દર પૂનમે સાંજે ભજન થાય છે અને અમારા જે પ્રસંગો છે એ દિવાળ ચાલતા ડાકોર પગપાળા જઈએ છીએ શ્રાવણ ફાગણ માસમાં. તદુપરાંત ચૈત્ર માસમાં ત્યાં લીંબુ કોફી ચા શરબત એનો કેમ્પ કરીએ છીએ. બુકો નોટબુકનું વિતરણ કરીએ છીએ પાછું. અને અહીંયા કૃષ્ણ જન્મ મહોત્સવ અમારે એક્ઝિબિશન સાથે બધું ઉજવાય છે. બધું પ્રત્યક્ષ દર્શન સાથે જીવંત પ્રસારણ બધું થાય છે બરાબર અને ભજન કીર્તન થાય છે. મિત્રો, આપ પણ કોઈ આવા પ્રાચીન મંદિર વિશે જાણતા હોય તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો. ત્યાંના મંદિરની પણ આપણે માહિતી મેળવીશું. નમસ્કાર, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.